બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે મોડાસા શહેરમાંથી. મોડાસા શહેરમાં તસ્કરોનો તરખાટ. શ્યામ સુંદર શોપિંગમાં 5 દુકાનોના તાળા તૂટ્યા. તસ્કરોએ રાત્રિના 10 કલાકે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ ભોજન કર્યા બાદ બિંદાસ ચોરી કરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મોડાસા ટાઉન પોલીસ સામે ઊભા થયા પડકાર. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. ચાર રસ્તા પોલીસ ચોકીથી 100 મીટરના અંતરે બની ઘટના. શહેરમાં 3 દિવસથી ચોરીની ઘટનાઓ વધી છે. મોડાસા શહેરમાં ચોરીની ઘટના મામલે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા દેવાંગ ચૌધરી. જી દેવાંગ, એક જ રાતમાં 5 દુકાનોના તાળા તૂટ્યા છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. શું છે સમગ્ર માહિતી, જે અંગે પોલીસે શું કાર્યવાહી હાથ ધરી છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો મોડાસા શહેરમાં છેલ્લા 3 દિવસથી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગઈકાલ રાત્રે 10 વાગ્યે મોડાસા પોલીસ ચોકીથી નજીક આવેલું 100 મીટર દૂર આવેલું શ્યામસુંદર શોપિંગ સેન્ટરની અંદર ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિના 10 વાગ્યા સમયે ચોરોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. આજે ચોરો હતા તસ્કરો, જે પોતાના કુટુંબ અને કબીલા સાથે આવ્યા હોય તેવી લોકચર્ચા પણ થઈ રહી હતી. સતત 3 દિવસથી ચોરીના ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે પોલીસ તંત્ર પર વિવિધ સવાલો ઊભા થયા છે. શ્યામસુંદર શોપિંગ સેન્ટરના જે દુકાનદારો હતા તે વહેલી સવારે જે પોતાની દુકાનમાં ચોરી થઈ ત્યાં જગ્યા પર પહોંચી ગયા હતા. હવે તેમની એક જ માંગ છે કે રાત્રિ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જી આભાર દેવાંગ સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો શ્યામ સુંદર શોપિંગમાં 5 દુકાનોના તાળા તૂટ્યા છે, જેની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને. વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.